અંકલેશ્વરના ઉમરવાડા ગામની વનકાડીમાં આજરોજ પર્યાવરણ દિવસ વચ્ચે પણ કેમિકલયુક્ત પાણી વહેતો તથા સ્થાનિક રહીશો દ્વારા જીપીસીબીને રજૂઆત કરી બેજવાબદાર ઉદ્યોગકારો સામે પગલાં ભરવામાં કરી હતી. છેલ્લા એક સપ્તાહથી ચર્ચામાં રહેલ ઉમરવાડાની વનખાડી આજે પણ પ્રદૂષણને લઈને ચર્ચામાં રહી હતી. આજે વિશ્વ પર્યાવરણ દિવસ, આજે અધિકારીઓથી લઈને પદાધિકારીઓ પર્યાવરણને બચાવવા માટે જાગૃતિ ફેલાવતા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, ત્યારે આજ દિવસે અંકલેશ્વરના ઉમરવાડાની વનખાડી પ્રદૂષણથી ધબધબતી જોવા મળી હતી. જાગૃત નાગરિકોના જણાવ્યા પ્રમાણે અંકલેશ્વરના ઉમરવાડામાં આવેલ વનખાડીમાં આજે પણ પ્રદૂષણયુક્ત અને કેમિકલયુક્ત પાણી વહેતું જોવા મળ્યું હતું. છેલ્લા એક સપ્તાહથી સંબંધિત વિભાગમાં આ બાબતે રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ ફક્ત રજૂઆતો કાગળ ઉપર જ રહી ગઈ હોય અને તેની કોઈ અમલવારી ન થતી હોય તેવો કડવો અનુભવ જાગૃત નાગરિકો કરી રહ્યા છે. આજે પર્યાવરણ દિવસે પણ વનખાડીમાં પ્રદૂષણ વાળું અને કેમિકલયુક્ત પાણી વહેતું જોવા મળ્યું હતું, જે બાબતે સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે અને બે જવાબદાર ઉદ્યોગો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. વિશ્વ પર્યાવરણ દિવસ પાંડોલી જેડીસી ઉદ્યોગ દ્વારા ઉમરવા વનખાડીને પ્રદૂષિત કરવામાં આવી છે, કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના માટે મેં લાગતા વગર તમામ અધિકારીઓને અરજી કરવામાં આવી છે. આશા રાખું છું કે મારી લાકડી અને માગણીને ધ્યાન આપીને હંગામી ધોરણે એના પર કંઈક એક્શન લેવામાં આવે અને કેમિકલયુક્ત છોડતા કંપનીઓ પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે એવી મારી માગણી છે.